नमस्ते विद्यार्थी मित्रों, હું છાના રચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ના વિષય આસપાસ જેમાં આપણે પાઠ આપના પ્રશ્ન જવાબ અને ખાલી જગ્યા સમજીશું. આના પહેલાના લેક્ચરમાં આપણે પાઠ 8 ના નાના પ્રશ્ન જવાબ જોઈ ગયા છે. પાઠનું નામ શું હતું કે રિયા પહોંચી મામાના, બરાબર? તો રિયા છે એ પોતે 2 દિવસની ટ્રેનની મુસાફરી કરી અને મામાના ઘરે વાપી પહોંચી જાય છે. પછી ત્યાંથી તેઓ એના મામાની સાથે, ઈ અને એના મામાનું કુટુંબ છે, એ લોકો દમણ છે ત્યાં આગળ નીચે ફરવા જાય છે અને ત્યાં એ લોકો શું મોજ મજા કરે છે એના વિશે આખું આ પાઠમાં છે, જે આપણે સમજી ગયા છીએ. હવે આપણે આ પાઠની ખાલી જગ્યાને બે મોટા પ્રશ્ન જવાબ જોઈ લેશું અને સમજી લેશું. નાના પ્રશ્ન જવાબ મેં આના પહેલાના લેક્ચરમાં કરાવી દીધા છે. હવે એમાં આપણે ખાલી જગ્યા જોઈ લઈશું. પહેલી ખાલી જગ્યા છે કે બાળકો દરિયા કિનારે ખાલી જગ્યાના ઘર બનાવતા હતા. તો હવે રિયા અને એ લોકો જયારે દરિયા કિનારે ગયા ત્યાં એ લોકોએ શું જોયું? તો કે બધા છોકરા છે એ ત્યાં રેતીના ઢગલામાં ઘર બનાવતા હતા. તો દરિયા કિનારે બાળકો શેના ઘર બનાવતા હતા? તો કે રેતીના. ખાલી જગ્યામાં શું આવશે? રેતી. પછી ત્યાર પછી બીજી ખાલી જગ્યા છે કે દરિયા કિનારાનું સાંજનું આકાશ ખાલી જગ્યા દેખાતું હતું. જ્યારે રિયાને એ લોકો ઘરે પાછા ફરતા હતા ત્યારે સૂર્ય કેવો લાગતો હતો? તો કે એકદમ સોનેરી પીળા રંગનો. અને જ્યારે સૂરજ છે એ પાણીમાં એટલે કે દરિયામાં ડૂબતો હોય એવો દેખાતો હતો. અને આકાશ આખું કેવું લાગતું હતું? તો કે રંગ બે રંગ. ખાલી જગ્યામાં શું આવશે? રંગ બે રંગી. રંગ બે રંગી, બરાબર. આકાશ કેવું દેખાતું હતું? તો કે રંગ બે રંગી. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે કે રિયા અને તેના મામાનું કુટુંબ ખાલી જગ્યાના દરિયા કિનારે મોજ મામા ગયા. હવે એ લોકો દરિયા કિનારે ગયા હતા એ કયો દરિયા કિનારો હતો? તો કે દમણનો. દમણના જંપર બીચના દરિયા કિનારે મોજ મામા ગયા હતા. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે કે રિયાએ હોડીમાં બેસીને ખાલી જગ્યાની મુસાફરી કરી. હવે એના મામા છે એ દરિયાની મુસાફરી માટે હોડીની ટિકિટ લઈ ગયા હતા, એટલે હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. તો શેમાં બેઠા હતા? તો કે ખાલી જગ્યામાં આવશે હોડીની મુસાફરી કરી. સોરી, હોડી લખેલું છે એટલે આપણે શું આવશે? દરિયાની મુસાફરી કરી. દરિયાની મુસાફરી કરી. અથવા તો એમ પણ ખાલી જગ્યા પૂછી શકે છે કે રિયાએ દરિયામાં સેવી દરિયાની મુસાફરી કેવી રીતે કરી? તો કે હોડીમાં બેસી જ, બરાબર. બે રીતે કરી શકે છે. પછી છે પાંચમી ખાલી જગ્યા કે રિયાનું કુટુંબ દમણના ખાલી જગ્યા બીચ પર ફરવા ગયું. તો હવે આની પહેલાની ખાલી જગ્યામાં આપણે જોયું કે રિયા અને તેના મામાનું કુટુંબ કયા દરિયા કિનારે ગયા હતા? તો કે દમણ. તો કે દમણ તો ખરું, પણ બીચનું નામ શું છે? તો કે ખાલી જગ્યામાં આવશે જંપોર બીચ. ક્યાં આવશે? જંપોર બીચ, બરાબર. આ ખાલી જગ્યા થઈ ગઈ. હવે આ બે મોટા પ્રશ્ન જવાબ છે એ પણ આપણે જોઈ લઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, રિયાએ જંપોર બીચ પર શું શું જોયું, બરાબર? તો કે રિયાએ જંપોર બીચે ગયા ત્યારે એને શું જોયું? તો પછી આપણે જવાબમાં લખવાનું કે રિયાએ જંપોર બીચ પર લોકો ઘોડે સવારી કરતા હતા, ઊંટ સવારી કરતા હતા, નાના છોકરાઓ હતા એ રેતીના ઘર બનાવતા હતા અને રેતીના ઢગલામાં રમતા હતા, અને અમુક લોકો છે એ હોડીની મુસાફરી કરતા હતા અને બધા દરિયા કિનારે મોજ મજા કરી રહ્યા હતા. તો રિયાએ આપણી વસ્તુ છે એ દરિયા કિનારે ગયા ત્યારે એને જોયું આજુબાજુમાં, બરાબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે રેલવેના સમય પત્રકમાં કઈ કઈ વિગત હોય છે? તો આપણે ક્યારે રેલવે સ્ટેશને જઈએ તો આપણે સમય પત્રક જોઈએ તો આપણને ખ્યાલ આવે, બરાબર છે. અને હવે તમે કદાચ ન જોયું હોય તો હવે ગમે ત્યારે રેલવે સ્ટેશને જાઓ તો તમે જોજો અને જાણજો. સૌથી પહેલા આપણે જોઈએ કે રેલવે સ્ટેશને જાય ને તો ત્યાં ત્રણ ભાષામાં લખેલું હોય છે. કઈ કઈ ભાષા? તો કે હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ, બરાબર. તો કે એ શું શું કામ? તો કે આપણે અહીંયા
भाषा छे એટલે આપણે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે એટલે હિન્દી આપણે વાંચતા બધાને આવડતું જ હોય એટલે હિન્દી માં લખેલું હોય અને ઇંગ્લિશ માં પણ લખેલું હોય છે જેથી કરીને કોઈ બહાર ના વ્યક્તિ આવ્યો હોય તો ઈ સહેલાઈથી ઈ વાંચી શકે છે એટલે હવે રેલવેના સમયપત્રક માં કઈ કઈ વિગત જોવા મળે છે તો કે રેલવેના સમયપત્રક માં કઈ ટ્રેન ક્યારે આવે છે કઈ ટ્રેન કેટલા વાગે આવશે અને કઈ ટ્રેન કેટલા વાગે ઉપડશે અને બે ટ્રેન વચ્ચેનું સમય અંતર કેટલું છે એ પણ દર્શાવેલું હોય છે અને કયા પ્લેટફોર્મ ઉપર કઈ ગાડી આવશે એ વિશે એના વિશે આપણે સમયપત્રકમાં માહિતી મળે છે બરાબર છે હવે ફરી મળીશું આપણે આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ